आनंदपुर रेलवे स्टेशन विस्तार में 16 वर्षीय किशोर ना मौत मामले कराया हत्याना आक्षेप। गत रात्रि दरमियान 3 जेटला इसमोए किशोर ने मार मार्यो अने त्यारबाद तेनो मृतदेह मळी आव्यो हतो। रेलवे स्टेशन हद विस्तार में दारू वेचनार बुटलेगरे मार मारी हत्या कर्याना आक्षेप कराया छे। रात्रि दरमियान किशोर ने मार मारता हता ते समय दरमियान लोकोए छोड़ाव्यो हतो। वहली सवारे ज घर नजीक मृतदेह मळता हत्याना आक्षेप कराया छे। त्यारे पालनपुर रेलवे पोलिस अने पूर्व पोलिसे युवकना मौत मामले वधु तपास हाथ धरी छे। ओके शुं बनाव बने तो जो साहेब अहींया आ जे आ दारू वेके ने एनु नाम रेखा है અને એનો આદમી નામ નળિયો હ હવે એ હ અમારી સમાજનો નહીં આખો મેલો હે અમારી સમાજનો હ અને એ પરજાતનો આવ્યો હવે એ આવીને અહીંયા 2-3 વર્ષનો આવીને બેઠો એના અંદર સાહેબોને રૂપિયા ખવડાવીને કહે છે કે શું કર્યું ને એ ખબર નહીં પણ એને આવીને અહીંયા દારૂનો અડ્ડો ચાલુ કર્યો હવે દારૂના અડ્ડામાં એના ઘરે પૈસા આવ્યા ને એટલે એને પૈસાના ગુમાનમાં જે આવે ને એને માર જે આવે ને એને તોડ અને એ જવાબ કેવો કરે કોઈ બી પૂછે અને માર જોર કરે ને એટલે પેલા કે ને કે અમે કેસ કરીએ અને અમે જઈને આવી ફરિયાદ તારા નામની કરીએ તો એ શું કે ખબર હે કે હું તો અહીંયા દારૂ વેચું છું અને સાહેબોને હપ્તા આપું છું કે મને કોઈ સાહેબ કશું નહીં કરી શકે તમે તાર તમારે જે તોડવું હોય તોડી નાખો તો રાતે છોકરાને મેરામાં ચાક ફરવા જેલા હશે હવે એમનું પરિવાર મેરામાં ફરવા ગયું હોય અને આ છોકરો બી ફરવા ગયો હશે તો છોકરો ઝાંપે ઊભો હતો અને પેલો ઝૂલો રહ્યો ને એ ઝૂલો ફરતો હશે તો છોકરાએ બહાર ઊભો રહીને આંગળી સી બતાવ્યો કે પેલો ઝૂલો કેવો ફરે રહ્યો એટલું બતાવ્યું ને તો એને એટલું બતાવ્યું ને તો એવું કે મારી છોકરી આમો કે ઈશારો કેમ કર્યો એમ કરીને 3-4 જણા થઈને સી ઉપાડીને હા 2 છોકરા અને એક એનો આદમી એ થઈને ઉપાડીને રેલવેમાં લાવીને પેલા બહુ જ માર્યો એને પછી મારતા મારતા એને ઘસેરી અને એના ઘરના આગળ લાયા એના ઘર આગળ લાવીને છોકરાની ટોપી બી પડી છે એ ઘસરાયેલું બધું આમ ટપરાયેલું થયેલું હોય ને એ બી બધું હોય અને એને પેલો મારી દીધેલો હોય અને ભાઈને પછી એસી રાતે 1-1.5 વાગે લાવી અને અહીંયા લટકાવી દેવામાં આવ્યો અને મેલ્લાવાળા છોરાવા ગયા આપણો મેલ્લાવાળા છોરાવા ગયા ને તો મેલ્લાવાળાને માર્યા મેલ્લાવાળાને કે તમારે શું લેવા દેવા હોય અમે ગમે તે કરીએ તમારું ઘર જાળીને તમે બેસી જાઓ અમારે આના મારી નાખવાનો હોય કે આજ હવાર નહીં ઉગવા દઈએ અમે કે આજ ન દારો એને નહીં ઉગવા દઈએ હવાર નહીં ઉગવા દઈએ અને મારી તો નાખશું જ કે એવું કહી અને છોકરાને પછી અમને થોડા 2-5 જણા ભેગા થઈ અને એને કીધું કે ભાઈ સારું તારે જે કરવું હોય હવારમાં કરજે પણ હાલ છોડી દે કે એમ કરીને અમને બધા એમને થઈને છોડાયો ને છોકરાને તો છોકરો એકદમ ધોરી આડ્યો હવે ધોરી અને રાતે 10-11 વાગ્યા પછી એ છોકરો ગયો એના ચીરીમને 2 વાગ્યા સુધી હોદ કરી પણ છોકરો ક્યાંય મળ્યો નહીં પછી એમને બધે હોદીને કંટાળીને અહીંયા આવ્યા તો હુકતા હુકતા અમારે એક ભાઈ હ મોટો એ ભાઈ 3 વાર અહીંયા જોવા આવ્યો અંદર દેખ્યું તો અંદર કોઈ નહોતું કોઈ લટકેલું નહોતું કોઈ નહીં ખાલી આદિવાસીઓ અહીં ઊંઘી રહેલા હતા અને બેઠેલા જ હતા પછી એમને દેખ્યું પછી થોડી વાર રહી અને અમારે એક છોકરી આ છોકરી હતી કોક હતી હું આઈસી ઊભી રહી અને દેખ્યું ને તો ખાલી ભોડું હોય દેખાતું હતું તો પછી હુકતા બધા હુકતા હતા ને તો એને બૂમ પાડી કે આ ભોડું કોકનું દેખાય કે એમાં આવો તો દોરીને આવીને જોયું ને તો એ ભાઈ જ લટકી રહેલો હતો શું નામ એ ભાઈનું નામ વિક્રમ હ 16 વર્ષનો હ અને આ ભાઈ જે રહ્યા ને આ દારૂ વેકે તો જનતાનગર ના તમારું નામ શું મારું નામ અંબાલાલ સાહેબ દેવી પૂજક સાહેબ અમે રાતના એક છોકરા ને મારતા હતા 12-12 વાગ્યા જેવા અને અમે બધા 16 વાગ્યા ને મેલ્લાવાળા તો મેલ્લાવાળા ને ખોટી ખોટી ગારું દેવા માંડ્યો અને મેલ્લાવાળા ને પાઇપ લઈને એ એનો છોકરો ને એની બૈરી ત્રણે મારવા આવ્યા અને છોકરા અમને કે બીજા કે અમારા લુખામ ને બોલાવું જનતાનગર થી કે બોલાવું કે અને કે જનતાનગર થી મારા પત્ની ને બોલાવીને અને કે તમને બધાને કે મરાઈશ કે આના વચ્ચે કે તમારા સાપરા ઉતી હરગાઈ દેવરાવશું કે અને કે તમે કોઈ એમના વચમે ના પરસમ કે એમને કોઈ ને વચમે ના પરવા દીધા અને સાહેબી ને માર્યો અને માર્યો પછી એને કાઢી મેલેલો તારી પર શું નામ આપનું શીતલ